દીવ ખાતે એનસીસીના વિકાસને લઈને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એનસીસીને લઈને ચર્ચાઓ કરવામાં આવી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં એનસીસીના વિકાસ સંદર્ભે દીવ કલેક્ટર કોન્ફરન્સ હોલમાં એનસીસી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ગુજરાત દાદરાનગર હવેલી દમણ અને દીવના અરવિંદ કપૂર દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દીવ કલેક્ટર ફવરમન બ્રહ્મા, ડેપ્યુટી કલેક્ટર વિવેક કુમાર, પ્રિન્સિપાલ ANO, એનસીસી અને એનસીસી સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગ દરમિયાન તેઓએ એનસીસી સંદર્ભે વાર્તાલાપ કર્યો હતો. આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય દીવ પ્રદેશમાં વિદ્યાર્થીઓને એનસીસીનો પૂરેપૂરો લાભ આપવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલના પ્રયાસ અને આદેશથી આવનારા સમયમાં કોલેજમાં એનસીસીને વધુ લાભ મળી શકશે. દીવમાં એનસીસીના વિકાસ હેતુ તજવીજ હાથ ધરવામાં આવશે. દીવ પ્રદેશમાં એનસીસી દ્વારા એક મેગા કેમ્પનું આયોજન આવનારા સમયમાં કરવામાં આવશે, જેમાં આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કક્ષાના 500થી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે તથા દીવની નામના આંતરરાષ્ટ્રીય સ્તર પર થઈ શકશે. આ મિટિંગમાં નોવેલ એનસીસીના વિકાસ માટે પણ ચર્ચાઓ થઈ હતી. મિટિંગના અંતે બધાને સ્મૃતિચિહ્ન અને એક્સલન્ટ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.